કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વિષય પાઠ 5 સરદીના પ્રકાર કે તો બાળ મિત્રો આગળના વિડિયોમાં આપણે પાઠ 5 છે એના વિશે જોઈ ગયા છે પાઠ 5 સરદીના પ્રકાર કે એના લેખક છે જ્યોતિન્દ્ર દવે એમનો જન્મ છે એ 1901 માં થયો હતો મહેરબાન એટલે કે તેમજ ભલો ઈચ્છનાર અને વરનાર
ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તો આમાં છે ગાંધીજી છે એ એમને છે એ સત્યાગ્રહ કર્યો એના પછી બીજું છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે એના પછી ત્રીજું છે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે ચોથું છે મોર આપણું રાષ્ટ્રીય પંખી છે પાંચમું છે સત્યનો હંમેશા વિજય થાય છે તો એ છે એ સંજ્ઞા વિશેની વાત કરવાની છે જેમ કે ઉપરના વાક્યોમાં ગાંધીજી હિમાલય લીમડો દાંતણ મોર પંખી સત્ય વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળની કે પદાર્થની ઓળખ સૂચવે છે ઓળખ સૂચવતા આવા શબ્દોને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણે પાંચ વાક્ય જોયા જેમ કે ગાંધીજીએ છે કે સત્યાગ્રહ કર્યો તો ગાંધીજી છે એ એના પછી હિમાલય સૌથી ઊંચો પર્વત છે લીમડાનું દાંતણ છે એ ઉત્તમ હોય છે તો ગાંધીજી હિમાલય લીમડો દાંતણ મોર પંખી સત્ય વગેરે શબ્દો છે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે આવા જે ઓળખ સૂચવતા અમારા શબ્દો હોય એને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સંજ્ઞાના છે એ પાંચ પ્રકાર છે છાતીવાચક દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક અને સમૂહવાચક તો અહીં છે કે આપણે છે એ સંજ્ઞા વિશેની વાત કરવાની છે તો એ આ પાંચ પ્રકાર છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એટલે નીચે ત્રણ પ્રશ્ન આપેલા છે એના એક એક વાક્યમાં જવાબ આપવાના છે એમાં પહેલું છે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે તો પહેલો પ્રશ્ન છે ગળે પડવાની ટેવ છે એ કઈ બીમારીને વધારે હોય છે તો આપણે સરસ મજાની હાસ્ય વાર્તા જોઈ એમાં કઈ બીમારી એવી હોય છે ને ગળે પડવાની ટેવ હોય છે તો કઈ આવશે શરદીને બીજો છે લેખકને સદગુસ્ત આવકાર આપતા કયું વાક્ય બોલે છે એટલે લેખક છે એ એક સજ્જના ઘરે જાય છે ત્યારે એમને આવકાર આપતા એ શું બોલે છે સામાન્ય વ્યક્તિ હોય છે તો એ બોલે છે ઓહો આજ તમે કઈ આદરક કેમ તબિયત તો સારી છે ને તો એવી રીતના સામેના વ્યક્તિ છે એ લેખકને છે એ આવકારો આપે છે ત્રીજો પ્રશ્ન છે લેખકે કોપોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું એટલે લેખક છે એ સામાન્ય વ્યક્તિ લેખકને પૂછે છે કે તમે શું લેશો સૌ પ્રથમ તો પહેલા ચાનું પૂછે છે પછી કોફીનું પૂછે છે અને છેલ્લે છે એ કોકોનું પૂછે છે તો લેખક છે એ કોકોની વાત વખતે ડોકું કેમ હલાવે છે તો સામાન્ય વ્યક્તિ એ રીતના પૂછે છે ત્યારે લેખક એમને લાગે છે કે જો પહેલી વાર છે એ કોફીને મેં હા પાડી તો ત્યારે છે એ સામેના વ્યક્તિ છે એ કંઈક બીજું સમજે છે કોફીનો પૂછે છે ત્યારે સામેના વ્યક્તિ છે એમને એવું લાગે છે કે લેખક છે એ ચા નથી પીતા પછી કોફીનો પૂછે છે ત્યારે સામેના વ્યક્તિને એવું લાગે છે કે કોફીનો છે એ ડોક્ટર વાંધો ઉઠાવે છે એટલે એવી રીતના તે એમને સમજવામાં ભૂલ થાય છે કેમ કે તે સામેના વ્યક્તિ છે એ ઓછું સાંભળતા હોય છે એટલે પછી તો સામેના વ્યક્તિ છે એ પૂછે છે કે તો કોકો તો લેશો ને ત્યારે લેખક છે એ પછી કાંઈ બોલતા નથી અને જે વ્યક્તિ છે એ ડોકો હલાવે છે એના પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે તો એમાં પહેલો છે લેખકને પહેલા સર્જન વિશેની કઈ વાતની ખબર ન હતી એટલે લેખક છે એ સામેના વ્યક્તિ છે એમના ઘરે મળવા જાય છે ત્યારે એમને કઈ વાતની ખબર ન હતી તો લેખકને પહેલા સર્જનની બધી ઇન્દ્રિયો કરતા કાન છે એ કાંઈ ઓછું કામ કરે છે એટલે એમના કાન છે એ ઓછું એટલે ઓછું સાંભળે છે એ વાતની એમને ખબર ન હતી બીજો પ્રશ્ન છે લેખક સર્જને મળવા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી એટલે સામેના વ્યક્તિને મળવા થયા ત્યારે બંનેની સ્થિતિ કેવી હતી તો એક છે એમને બોલવામાં તકલીફ હતી અને બીજા વ્યક્તિને છે એને સાંભળવામાં તકલીફ હતી એટલે બંનેને છે એ બંનેની સ્થિતિ આવી રીતના હતી ત્રીજો પ્રશ્ન છે સર્જને સમજવામાં કઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું એટલે સામેના વ્યક્તિ છે એમ
એના પછી ચોથું છે સુલોચના તો એને આપણે સુધારીને લખવી હોય તો
खबर तो खबर નો સમાનાર્થી શબ્દ શું થાય છે ખબર તો સમાચાર બીજું બસ અહીં આપણે બોર્ડ ઉપર લખીને સમજાવું છું सम अने सम
શક્તિ તો શક્તિનો વિરોધી શબ્દ શું થશે અશક્તિ એના પછી બીજો વિરોધી શબ્દ છે વિચાર તો વિચારનો વિરોધી શબ્દ શું થશે અવિચાર પૂરવાની છે કૌંસમાંથી જોઈ છે તો એક